તો યાત્રાધામ વીરપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વીરપુર સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળના વિદ્યાર્થીઓ ગુરુવંદના તેમજ પોતાના માતા પિતાની પૂજા અર્ચના કરી હતી. આ રીતે વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુની સાથે માતા પિતાની પણ પૂજા કરી એક અલગ રીતે ગુરુ પૂર્ણિમાનો અવસર ઉજવ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતાને પર્યાવરણ બચાવવા માટે વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ સાથે એક એક વૃક્ષના રૂપો આપવામાં આવ્યા હતા. જય જલારામ. હું શાસ્ત્રી સ્વામી વિશ્વવેરીદાસજી, સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ જલારામ વીરપુર. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. ભારતભરની અંદર આજે મંદિરોમાં અને વિવિધ જગ્યાએ ગુરુ પૂર્ણિમાની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવે છે. અમારી સંસ્થાએ આજ અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી. મનુષ્ય જીવનમાં મા બાપ એ જ એના પ્રથમ ગુરુ હોય છે. એ અનુલક્ષીને આજે સંસ્થાના નાના ભૂલકાઓએ એમના માતા પિતાનું પૂજન કર્યું, સાથોસાથ ગુરુનું પણ પૂજન કર્યું અને આવી રીતે ભવ્યતાથી આજે સંસ્થાની અંદર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. જય જલારામ. વીરપુર જલારામની પાવન ભૂમિ ઉપર આજે અમારી જે સ્કૂલ છે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છે, ત્યાં અમારા બાળકોને કે માતા પિતા એ સૌથી સાચા ગુરુ છે અને પહેલા ગુરુ છે એ દર્શાવવામાં આવ્યું છે. અને સ્વામીનીએ પૂજાવિધિ કરવામાં આવી છે. બાળકોને શીખવાડે છે કે માતા પિતા એ સાચા ગુરુ છે અને શિક્ષકે એ સાચા ગુરુ છે, તે ઉજવણી કરવામાં ભાવભક્તિ. મારું નામ રામાણી નેમિષા છે. હું ગુરુકુળ વીરપુરમાં અભ્યાસ કરું છું. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે, તેથી જ તો આખા ભારતમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુને પૂજવામાં આવે છે. પરંતુ અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની સાથે સાથે માતા પિતાને પણ પૂજવામાં આવ્યા છે. કારણ કે માતા પિતા એ જ આપણા પહેલા ગુરુ છે જેણે આપણે દુનિયા બતાવી છે. તેથી જ તો આજે અમારા શાળામાં ગુરુની સાથે માતા પિતાને પણ પૂજવામાં આવ્યા છે અને ભવ્ય રીતે ગુરુ